ખેડૂતો અનેક મુશ્કેલીઓ વચ્ચે પાક ઉગાડે છે પણ તેમને તેમના ઉત્પાદન એટલું જ નહીં સામે પક્ષે ગ્રાહકો પણ મોંઘવારીની બુમરાણ મચાવતા જોવા મળે છે ખેડૂતો અને ગ્રાહકો બંનેને ફાયદો થાય તે માટે સુરત એપીએમસીએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કરીને કૃષિ બજાર નામનો મોલ શરૂ કર્યો છે સો કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મોલ શરૂ કરવા પાછળનો હેતુ પકવનાર એટલે કે ખેડૂતો અને ખાનાર એટલે કે ગ્રાહકો વચ્ચેનું અંતર ઓછું થાય તેવો છે આ મોલમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો પોતાનો માલ રિટેલ ભાવે વેચી શકશે એટલું જ નહીં જે ખેડૂતો અહીં પોતાનો માલ વેચવા આવશે તેમને તેમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આ મોલમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કૃષિ બજાર જેને આપણે મોલ કહીએ છીએ કે જ્યાં ખેડૂત જે છે તે કોમ્યુનિટી એક પકવે છે પરંતુ એને અનેક વસ્તુની જરૂર પડે છે તો એને ત્યાંથી બધું પ્રાપ્ત થાય અને એને શહેરમાં નીચે દૂર દૂર જવું ના પડે અને એને છેતરાવાનો કોઈ સવાલ ના આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું આ કૃષિ બજારની અંદર આયોજન છે દેખાવમાં કોઈપણ મોલ કરતા વધારે આકર્ષક લાગતું આ કૃષિ બજાર ખેતીવાડી ઉત્પન્ન સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોય તેવું દેશનું સૌ બજાર છે આ બજારના આગમનથી ખેડૂત અને ગ્રાહકો વચ્ચે રહી લાભ ખાટી જતા દલાલોનું અસ્તિત્વ ખતમ થઈ જશે જે ખેડૂતો પોતાનો માલ એક્સપોર્ટ કરવા માગે છે તેમના માટે અહીં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ઓક્શન હોલની પણ વ્યવસ્થા છે આ મોલમાં ઓર્ગેનિક વસ્તુઓ ખરીદવા માટે પણ અલગ વ્યવસ્થા કરાઈ છે

સર્વે કરાયો છે કે ક્યાં આગળ કલેક્શન સેન્ટરો હોઈ શકે અને એ કલેક્શન સેન્ટરો ઉપર ખેડૂતો ત્યાં માલ આપે તો એને સમય પણ બચે અને વાહન લઈને અહીંયા સુધી આવે એનો ખર્ચ પણ અને સીધો તે ત્યાંથી જ તેનો માલ આપી દે અને ત્યાંથી જ એને પૈસા પણ મળી જાય દેશમાં ખેડૂતોના હિતનો વિચાર કરતી અનેક સંસ્થાઓ વર્ષોથી કાર્યરત છે પરંતુ ખેડૂતોને તેમની મહેનતનું વળતર રિટેલ વેચાણ દ્વારા અપાવવાનો શ્રેય સુરત એ પીએમસી ને જાય છે કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત